જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિનંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હજાર એંસી ઈસવીસન બે હજાર ચોવીસ મહાસુદ ત્રીજ

માતા અને માતા જેવી વડીલ સ્ત્રીઓની સેવા જીવનમાં ઘણા બધા સુખ અપાવે મિત્રો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ કુંભ રાશિ સવારે નવ કલાકને છત્રીસ મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન આજના જન્મેલા બાળકો સ્વભાવે ખૂબ લાગણીશીલ હશે દિવસ સારો જૂના પ્રશ્ન હલ થતા દેખાશે પણ મિત્રો આજનું આયોજન સમજી વિચારીને આયોજન કરીને ચાલવું જરૂરી દેખાય આજે આર્થિક પ્રશ્નો પર વધુ ધ્યાન આપજો અને પારિવારિક સમય ખૂબ સારો વૃષભ વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય મિત્રો ભૂતકાળમાં કરેલા રોકાણોથી ખૂબ સારો ફાયદો આજે મળી શકે છે આજે સામાજિક રીતે મનભેદ હોય કોઈની સાથે તો એ દૂર થાય અને આ મનભેદ દૂર થવાથી આપણી માનસિકતા આપણે જાળવી શકીએ મિથુન મિથુન રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે પણ મિત્રો તમારામાં રહેલી બુદ્ધિ ચાતુર્ય ધીરજનું જે લક્ષણ છે તે આ બધાને વાપરશો તો આજનો દિવસ સારો બનાવી શકાય અને મહત્ત્વના કાર્યોમાં આજે ખૂબ સારી સફળતા તમે જાતે પોતાની હોશિયારીથી મેળવી પણ શકશો અને આજે સાંજના સમયે કંઈક સારા ધર્મ કાર્યમાં જોડાઈને દાન પુણ્ય કરવાનો સારો લાભ મળે કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવી જરૂરી દેખાય છે મિત્રો આજે કોઈ મહત્ત્વના કાર્યમાં સારી સફળતા મળે પણ ખૂબ સાચવીને ચાલવું જરૂરી દેખાય આજે કાર્યક્ષેત્રમાં સારી સફળતા પણ મિત્રો સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખજો સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે પ્રવાસ કરવાનો આવે પણ મિત્રો પ્રવાસમાં સાચવવું જરૂરી છે પોતાની તબિયત અને પોતાના કિંમતી સામાનનું ધ્યાન અવશ્ય રાખજો આજે કાર્યક્ષેત્રમાં જવાબદારી વધતી દેખાય છે અને આની સાથે સાથે આર્થિક પાસામાં પણ આપણે થોડી તકેદારી રાખવી જરૂરી

મથામણ કરતા દેખાય મિત્રો આજે ધ્યાન આપશો તો વિલંબમાં પડેલા કાર્ય આગળ વધારી શકાય એ કાર્યો ઉકેલ લાવી શકાય બપોર પછી કોઈ સારી તકનું નિર્માણ થાય અને એને આપણે ઝડપવામાં પણ સફળ થઈએ વૃશ્ચિક વૃશ્ચિક રાશિ માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળે આજે મિત્રો તમારે નાણાકીય ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી દેખાય આજે કોઈ નનકડા પ્રવાસ પર્યટનનું આયોજન સંભવ છે અને એ તમે કરી પણ શકો છો આજે દિવસભર શારીરિક ઉર્જાનું પ્રમાણ તમે જાળવી રાખો તો ખૂબ સારી સફળતા મળે અને ખૂબ આનંદમાં દિવસ પસાર કરી શકીએ ધનરાશિ ધનરાશિ વાળા માટે જો આજે સમજી વિચારીને ચાલીએ તો ખૂબ સારો દિવસ અનુકૂળ દિવસ કહીએ તો ચાલે પણ મિત્રો તમારે આજે તમારા જીવનમાં પરિવર્તનને સ્થાન આપવું પડે પરિવર્તનને સ્વીકારીને ચાલવું પડે તો તમને ખૂબ સારી સફળતા મળે આર્થિક માર્ગ જે આપણે અઘરો લાગતો હતો તે આજે થોડો સહેલો લાગે આજે થોડુંક દાન પુણ્ય કરજો તો વધુ આનંદ મળશે મકર મકર રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂર છે એકદમ આકસ્મિક આવી પડેલા કામ તમને પરેશાન કરી શકે છે આજે પોતાની હોશિયારીથી જો કામમાં આપણે ધ્યાન આપીએ તો બપોર પછીના સમયમાં કોઈ પણ અઘરું કામ ઉકેલી ને એને સારી રીતે પૂર્ણ કરીને સારું પરિણામ મેળવી શકીએ કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આજે પોતાના દરેક કામમાં ધ્યાન આપવું જરૂરી દેખાય સામાજિક કામ આર્થિક કામ કૌટુંબિક કામ કારણ આજે જો આપણે ધ્યાન ન આપીએ તો આજે સંબંધોની જે આપણી હરમાળા છે એ ક્યાંક કંઈક ઊંધા માટે ચડે અને આપણે સારા સંબંધોમાં મોટું નુકસાન મેળવીએ તો અહીંયા ધ્યાન અવશ્ય રાખજો મહત્વના કાર્યોમાં અડચણ આવે અને આપના કામ અટકતા દેખાય આજે અશાંતિના વાદળો ઘેરાતા હોય ને એવો અનુભવ થાય આજે કઈ જ નથી કરવાનું આજે ધીરજપૂર્વક શાંતિથી દિવસ પસાર કરી લેજો કાલે વાદળો વિખરાઈ જાય તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાસી પણ હવે જોઈએ આપને આજનો શું વિચાર મિત્રો આજનો શું વિચાર આજનો શું વિચાર જે વ્યક્તિ પોતાના ભવિષ્યને સુવર્ણમય બનાવવા માગતા હોય એ લોકોએ વર્તમાનમાં કોઈ પણ પ્રકારનો સમય બગાડવો નહીં જોઈએ સમયની બરબાદી આપણા જીવનને નિરાશાની ઊંડી ખાઈમાં ધકેલી દે છે અને પછી આપણે એવું વિચારીએ કે ભાઈ મારા ભવિષ્યમાં સુવર્ણ સમય આવે એ નથી આવતો સમયની કદર કરો કારણ કે દુનિયામાં એક જ એવું એ છે કે સમય ક્યારેય પાછો નથી આવતો તો ગુમાવેલા સમયમાં આપણે ઘણું બધું ગુમાવીએ છીએ સમય ક્યારેય નહીં ગુમાવો તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્ય સલાહ મિત્રો ઘણીવાર વાર આપણે વાતાવરણ બદલાય ને ઝીણો ઝીણો તાવ આવે તો શું કરવું જોઈએ ફુદીનો અને આદુ આ બંનેનો રસ કાઢીને એકાદ ચમચી જેટલો રસ આપણે સવાર સાંજ પીવાનું રાખીએ ને તો તાવ ઉતરી જાય તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાય આજનો ઉપાય મિત્રો આજે ભગવાનને છપ્પન ભોગ ધરાવાનો દિવસ છે એક નું સરખું કામ તમે જો કરો છો તો ભગવાન તમને આજે છપ્પન ભોગ જયમાનું ફળ આપે એક કોઈ પણ એક ભૂખ્યાને શોધી લેજો ને એને ભરપેટ ખાવાનું આપજો એક ભૂખ્યાને જમાડવાથી એનું પેટ ભરવાથી ભગવાને ગીતામાં લઈકું જ કે ભાઈ જો તમે એક ભૂખ્યાને જમાડો ને તો હું તમને છપ્પન ભોગનું ફળ આપીશ તો આજે આપણે છપ્પન ભોગનું ફળ લેવાનો દિવસ છે ભાઈ તો આ કામ આજે ચોક્કસ કરજો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ આજનો વિડીયો ગઈ મળ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું મદદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે